ઇન્ફોર્મેશન આપવા માટે મારી સાથે શોષણ થયું છે, સજા કરાવવા માટે નથી કરતી. કોર્ટ વળતર આપે છે, કોર્ટ વળતર આપે છે, અને કા આઉટ ઓફ કોર્ટ વળતર આપે છે. આગળ આપણે પેલા ડાયરેક્ટર ની વાત કરીએ, નામ ભૂલી ગઈ, જેને સુભાષ નહીં, વિનીતા નંદા, જે ડાયરેક્ટર જેની આખી કેરિયર બદવાર કરી નાખી આલોકનાથે, આપણે એક્ઝામ્પલ એની વાત કરીએ, તો એ તો તમે જો તો આમ સક્ષમ નથી, પણ યુ નો મેની ટાઈમ્સ ઇટ હેપન્સ સચ કે જેને કે આઘાત લાગી જાય કે બે એના ફ્રેન્ડ ની જ આઘાત, 5 દિવસ લાગે, 15 દિવસ લાગે, સર ડિપ્રેશન માં આવી જાય સાહેબ માણસ, એમ નહીં સર, તમે સમજો, એ લેડી તિલ તિલ મરતી હોય સાહેબ, એવું કઈ મજાક નથી. આગળ આપણા વનિતા નંદા કે જે ડાયરેક્ટર છે એનું સ્ટોરી સમજશું, અને અત્યારે એ તો એને, હા એને એકવાર કમ્પ્લેન કરાઈ છે, શી સ્ટીલ હોલ્ડિંગ ઓન ટુ ધેટ કેસ, લેટ અસ સી. એટલે ના, મે મૂળ વાત છે, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ રિસ્પેક્ટ ધેટ, કે આપણે બહેનો હિંમત કરવી જોઈએ, પણ જોડે જોડે બહેનો તો હિંમત કરી લે છે, પણ જોડે જોડે આજુબાજુ વાળા, તમે અત્યારે તો કહ્યું કે એને નવડાવી દે કે ભાઈ આપણું આપણું સમાજનું નામ બગડશે, આપણા સમાજમાં નામ બગડશે, તારા બી દીકરી તારા બેન ની લગ્ન ના થાય. એટલે લોકોને સાહેબ તમે આ શીખવાડો, અમારી બેન માં તો હિંમત છે બોલવાની, ભલે તમે અત્યારે સલમાન ખાન નું નામ ના બોલ્યા, પણ અમારી બેન માં હિંમત છે બોલવાની. પણ સાહેબ, એટલે મારે અત્યારે અત્યારે સાંભળે છે એ લોકોને કેવું છે, આટલા સરસ સરસ ખેડૂત મિત્રો છે, આટલા આપણું શું કે પેલું ખેતીમાં આપણને આટલી ખેતી કરીને ખવડાવે છે, એ લોકોને ખાસ કે સાહેબ તમારી દીકરી સાથે કોઈ બી આવું કરે, તમારી દીકરી તમને કહેશે, દીકરી મા બાપ છે કોને કહેશે, તમને કહેશે, તો તમે એને નવડાવો ના, એને કહો કે હા દીકરા અમે તારી જોડે ઉભા છે, સમાજ પછી છે પહેલા અમે છે, તો આના ન્યાય આવવાના ચાલુ થશે. બીજી વાત કહી દો સાહેબે, બહુ સરસ વાત કરી કે હોસ્ટાઇલ થઈ જાય છે. સાહેબ હોસ્ટાઇલ કેમ થાય છે? પોલિટિકલ પાવર, મની પાવર, એને ટોર્ચર કરી નાખે, એના પેરેન્ટ્સને ધમકી આપી દે, એની બહેન ભાઈને બહાર જવાના બંધ કરી દે સાહેબ, એટલે પેલી હોસ્ટાઇલ સાથે ના તો કોણ દીકરી આ કોણ એની. ઓકે, આજે સીન મને એવું લાગે છે સુધાનભાઈ કે આ મી ટુ જે છે ને એ